નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી, મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ આલુ પરોઠાની રેસીપી. તો એમાં આપણે 500થી ઉપર બટેકા બાફી લીધા છે અને વઘાર માટે થોડુંક આપણે જીરું લીધું છે. જીરું અને હિંગથી આપણે વઘાર કરીશું. અને બે નંગ આપણે મરચાં ખાંડી લીધા છે, થોડાક આપણે ધાણા સમારી લીધા છે અને અડધો ગાંઠિયો આપણે લસણનો ખાંડી લીધો છે અને અડધો આદુનો થોડોક ટુકડો આપણે આદુનો છીણી લીધો છે. સ્વાદ અનુસાર આપણે નમકનો ઉપયોગ કરીશું મિત્રો. અને આમાંથી ધાણા, જીરું, હળદર ને મરચું ને ગરમ મસાલો એટલો આપણે ઉપયોગ કરીશું. તો એના માટે આપણે જરૂરિયાત અનુસાર આમાં જેટલો પણ લોટની જરૂર પડશે એટલો આપણે લોટનો ઉપયોગ કરીશું. એના માટે આપણે લોટ બાંધી લીધો છે. તો ચલો આપણે આલુ પરોઠાનો મસાલો બનાવી લઈએ. આપણે આલુ પરોઠાનો મસાલો બનાવી લઈશું. પહેલાં આપણે આ બટાકા છૂંદી નાખીશું. મિત્રો, આલુ પરોઠા ઠંડીની અંદર શિયાળામાં ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે. અને હેપીને આલુ પરોઠા ખાવા હતા તો 3 દિવસથી મને કહેતી હતી કે મમ્મી આલુ પરોઠા બનાવ, પણ કાલે જાણી મંગળવારે મારે ઘરથાળની ગોળણી કરવાની હતી એટલે એક દિવસ એમાં ગયો, એક દિવસ પહેલાં મેં રાંધી નાખ્યું હતું થોડું, એટલે પછી એને ના પાડી કે હું કાલ બનાવી દઈશ. તો આજે તો ટાઈમ લઈને એને આલુ પરોઠા બનાવી જ દઈશ. તો મિત્રો, ઘણા આપણા સબસ્ક્રાઈબરો કહેતા હતા કે આલુ પરોઠાની રેસીપી આપો, એટલે પછી મેં કીધું વિડીયો હું ઉતારી લઉં. આપણો મસાલો થઈ ગયો છે. હવે આપણે એમાં મરચાં નાખી દઈશું ખાંડેલા, એની અંદર આપણે લસણ નાખી દઈશું ખાંડેલું, એની અંદર આપણે આદું થોડુંક નાખી દઈશું છણેલું, એની અંદર આપણે ધાણા નાખી દઈશું, એમાં આપણે ધાણા જીરું 1 ચમચી નાખી દઈશું, આપણે 1/2 ચમચી 1 ચમચી જેટલું મરચું નાખી દઈશું ને ગરમ મસાલો આપણે 1/2 ચમચી નાખી દઈશું અને થોડુંક હળદર. સ્વાદ અનુસાર નમક. અને થોડુંક આપણે લીંબુ નાખશું જેમાંથી આપણે બી કાઢી લીધા છે. હવે આને મિક્સ કરી દઈશું. મિત્રો, આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે હિંગ ને જીરાનો વઘાર ઉપરથી આપી દઈશું. ચગાવી લીધો છે અને એમાં આપણે થોડુંક અમથું તેલ લઈ લીધું છે અને જીરાને હિંગનો વઘાર માથે કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. જીરું આપણે મિત્રો જેટલું તમે નાખી શકો, નાખવું હોય એટલું આપણે નાખી શકીએ છીએ. મારા છોકરાઓ જીરું વધારે જોવે તો ખાય નહીં એટલે મેં થોડું કરી લીધું છે. અને એમાં આપણે હિંગ નાખીશું. આપણો ગેસ બંધ કરી દઈશું અને એમાં આપણે વઘાર દઈશું. આને આપણે મિક્સ કરી દઈશું. મિત્રો, આલુ પરોઠા બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે. અમે જે અમારા ઘરની અંદર જે રીતે ખાઈ છીએ બનાવી એ રીતે હું તમને બતાવું છું.
એમ કે કોઈ બે પળ રાખીને પણ આલુ પરોઠા કરતા હોય છે, અને કોઈ રોટલીમાં અંદર પૂરીને માવો ભરીને પણ બનાવતા હોય છે. તો બધાની પોતપોતાની રીત હોય છે મિત્રો, અલગ અલગ. તો આપણે આપણી રીતથી બનાવશું જે રીતે આપણે ઘરમાં ખાઈ છે. ચલો આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આને વણી લઈશું. હવે આને હલકા હાથે આપણે વણી લઈશું જેથી કરીને આપણો મસાલો બહાર નીકળે. અને આપણો આલુ પરોઠો તૈયાર થઈ ગયો છે. આપણે આલુ પરોઠા તવીમાં નાખી દીધા છે અને હવે આપણે એને શેકશું. આલુ પરોઠા મિત્રો તેલમાં બને છે, ઘીમાં બને છે, ને બટરમાં પણ બને છે. જે જેનો સ્વાદ, જેને જે સ્વાદ ફાવતો હોય એ સ્વાદે એ બનાવીને ખાઈ શકે છે મિત્રો. આપણે આ આલુ પરોઠા સહેજ સહેજ તેલ નાખી અને પછી એને શેકશું. અને આલુ પરોઠા આપણા શેકાઈ રહ્યા છે અને હમણાં શેકાઈ જશે અને પછી આપણે એને ઉતારી લેશું. બસ હવે શેકાઈ જ ગયા છે અને આને હવે ઉતારી લેશું. મિત્રો આપણા આલુ પરોઠા બની ગયા છે અને સાથે આપણે ટામેટાની ચટણી બનાવી છે અને દહીં, ને આ છે આપણા આલુ પરોઠા. આ આલુ પરોઠા ટેસ્ટ કરી અને કે આપણા સબસ્ક્રાઈબરોને કે આ આલુ પરોઠા કેવા બન્યા છે. ચલો પ્રિન્સ ને પ્રિયાંશ પણ આવી ગયા છે આલુ પરોઠા ખાવા માટે. એટલે પેલા તક આવે તે તમે ભાઈ, ચલો હાલો કાઈ લ્યો, હાલો બે છે બે છે બે છે બે છે. મિત્રો આ આલુ પરોઠામાં ભરપૂર મસાલો છે, થોડો થોડો નહીં ભરપૂર, અને ખાવાની બહુ મજા આવે છે. આપણા સબસ્ક્રાઈબરોને મિત્રો એકવાર ઘરે બનાવી જોજો અને પછી કોમેન્ટ કરજો કે કેવા બન્યા હતા. ચલો હાલો દિયા ખાઈ લ્યો. ચલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, બાકી મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો, નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો મિત્રો તમને મળી શકે. ચલો મિત્રો આવજો, બાય બાય. ખાઈ લે હાલમાં દીકરા.